વલસાડના પારડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી 28 ઓગસ્ટે બંધ કારમાંથી એક મહિલાની લાશ મળતા ચકચાર મચી હતી। ઘટનાના મેસેજ મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પારડી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી ડોગ સ્કવોડ એફએસએલની ટીમ ડીવાયએસપી સહિત એસઓજી એલસીબી જેવી ટીમો મહિલાની લાશ અંગે તપાસ શરૂ કરી હતી। બે દિવસ બાદ મહિલાને પીએમ રિપોર્ટની પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વૈશાલી બલસાર અને ગળે ટોપો દઈ હત્યા કરવામાં આવી છે। ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને શોધી કાઢવા શરૂ કરી। જિલ્લા પોલીસ વડાના સતત માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના નેજા હેઠળ પોલીસે 6 જેટલી ટીમો બનાવી કામે લાગી હતી। વૈશાલી બલસારાની મિત્ર બબીતા શર્મા પોલીસના શંકાના દાયરામાં આવી હતી અને બબીતાને પૂછપરછ કરતા બબીતાના અલગ અલગ જવાબો પોલીસ તપાસમાં એક મૂળ કારણ બનતા ગયા। વૈશાલી અને બબીતા 1 વર્ષ પહેલાં મિત્રતામાં આવ્યા। વૈશાલી અને બબીતાને 25 લાખ રૂપિયા આપ્યા, જે પૈસાની લેવડ દેવડ અને વૈશાલીની હત્યા થઈ। પોલીસે જિલ્લાભરના સીસીટીવી કેમેરા ચેક કર્યા, મરનાર વૈશાલીના પતિ અને તેના મિત્રોના જવાબ લીધા। જોકે આ બધી તપાસમાં પોલીસને બબીતા પર વધુ શંકા ગઈ અને તપાસનો ધમધમાટ વધુ કડક બનાવ્યો। જોકે આ સમગ્ર કેસમાં વૈશાલીની મિત્રતા બબીતા શર્મા પોતે પ્રેગ્નન્ટ હોવાથી પોલીસે ડૉક્ટરની ટીમ સાથે જવાબ લીધા હતા। તમામ વખત લીધેલા જવાબ અલગ અલગ આવતા પોલીસે કડક તપાસ બબીતાએ સમગ્ર ગુનો કબૂલાત કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો। બબીતાએ 25 લાખ ન આપવા પડે તે માટે 8 લાખની સોપારી આપી હતી અને વૈશાલીને મારવા માટે ઘણી ચતુર અને પોલીસને આંખોમાં ધૂળ નાખનાર એવી કિલર મિત્ર બબીતાએ પોતાના અલગ અલગ પોલીસને આપેલા જવાબોમાં ભેરવાઈ ગઈ હતી। ત્યારે વલસાડ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ગણતરીના દિવસોમાં 6 જેટલી ટીમો બનાવી વલસાડ જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર પોલીસ તપાસનો દોર શરૂ કર્યો હતો અને બબીતા અને વૈશાલી પાસે લીધેલા 25 લાખ રૂપિયા પરત ન આપવા પડે તે માટે બબીતાએ આખો ખેલ રચ્યું હતું, જેમાં વૈશાલી શહેરની બહાર બોલાવી પૈસા આપવાના બહાને બોલાવી હતી, જ્યારે હત્યારાઓને ગાડીમાં બેસાડી દીધા હતા અને વૈશાલીને ક્લોરોફોર્મ લગાવી બેહોશ કરી તેની હત્યા કરી હતી। ગાડીમાં લાશ મૂકી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસે બબીતાની ધરપકડ કરી સોપારી લેનારાઓની રાજ્યો બહાર પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદમાં 28 તારીખના રોજ સવારે એક બલેનો ગાડીમાં એક વૈશાલી બલસારા નામના મહિલા સિંગરની લાશ પ્રાપ્ત થઈ હતી, જે બાબતે પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયેલો કે તેમનું ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવેલી છે। આ હત્યાની તપાસ કરવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ડીવાયએસપી શ્રી પટેલના નેતૃત્વ હેઠળ અલગ અલગ 6 ટીમોની રચના કરવામાં આવી હતી। આ ગુનામાં મુખ્ય આરોપી બબીતા શર્મા નામની વ્યક્તિ છે। બબીતા જે છે એ વૈશાલીના ખાસ મિત્ર હતા અને છેલ્લે બંને સાથે જોવા મળ્યા હતા। બબીતાના કહેવા મુજબ એમને વૈશાલીને 8 લાખ રૂપિયા પરત આપવાના હતા, જેના માટે વૈશાલીને ત્યાં ડાયમંડ ફેક્ટરીની બાજુમાં બોલાવેલી હતી। વૈશાલીએ પૈસા લીધા બાદ બબીતા દ્વારા બહારના રાજ્યમાંથી બોલાવેલા કોન્ટ્રાક્ટ કિલરો ત્યાં હાજર હતા, એને વૈશાલીને ફોસલાવી અને વૈશાલીની ગાડીમાં બેસાડી દીધા પોતાના કઝિન છે એવું કહીને। ડાયમંડ ફેક્ટરીથી બહાર નીકળતા વૈશાલીને ક્લોરોફોર્મ સુંઘાડી દેવામાં આવ્યું, માટે વૈશાલીના શરીર ઉપર કોઈ ઈજાના ચિહ્નો કે જપાજપી કે રેઝિસ્ટન્સના માર્ક જોવા નહોતા મળતા। ત્યારબાદ રસ્તામાં વૈશાલીનું ગળું દાબી દેવામાં આવ્યું અને પાર્ક નદીના કાંઠા ઉપર પારડી પોલીસ સ્ટેશનની હદમાં આ ગાડી બિનવારસુ છોડી અને આ આઉટસ્ટેટથી આવેલા કોન્ટ્રાક્ટ કિલર ફરાર થઈ ગયા હતા। આમાં સમગ્ર ગુનાનો ભેદ ખુલવા પામ્યો છે, જેમાં મુખ્ય બબીતા શર્મા છે અને બબીતા શર્માએ વૈશાલી પાસેથી અલગ અલગ સમયે લીધેલા 25 લાખ રૂપિયા પરત કરવાના હતા, જે પરત કરી શકવાની તેમની આર્થિક ક્ષમતા નહોતી અને વૈશાલી દ્વારા વારંવાર આ પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી, જેનાથી એણે આ પ્રકારે પૈસા ન આપવા પડે એ માટે એની સોપારી આપી અને મરાવી નાખેલ છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ, વલસાડ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।